જૂનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં એટીએસ તરલ ભટ્ટને લઈને જૂનાગઢથી રવાના થઈ છે. પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી રવાના થઈ આવવાનું સામે આવ્યું છે. ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે તપાસ દરમિયાન એસઓજીમાંથી પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે. ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. તો જૂનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ મામલે હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી રવાના થઈ ગઈ છે. ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે તપાસ દરમિયાન એસઓજીમાંથી પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે. ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. પોલીસ તોડકાંડ મામલે ગત રોજ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટ પરિસરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી હવે રવાના થઈ ગઈ છે. ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે તપાસ દરમિયાન એસઓજીમાંથી પુરાવા કબજે કરવામાં આવ્યા છે. ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. એટીએસ પીઆઈ તરલ ભટ્ટને લઈને જૂનાગઢથી હાલ રવાના થઈ ગઈ છે. ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાંથી પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે અને હવે ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની હવે ચકાસણી કરવામાં આવશે. જૂનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડના મામલામાં હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી રવાના થઈ ગઈ છે. ગત રોજ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો હતો, ત્યારે કોર્ટ પરિસરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી રવાના થઈ ગઈ છે. ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવે છે, ત્યારે તપાસ દરમિયાન એસઓજીમાંથી પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે. તો ઊંડાણપૂર્વકની તપાસ માટે તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. જૂનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડ મામલામાં પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી રવાના થઈ ગઈ છે. પોલીસ તોડકાંડ મામલાનો મુખ્ય આરોપી પીઆઈ તરલ ભટ્ટને લઈને એટીએસ જૂનાગઢથી હવે રવાના થઈ છે, ત્યારે ચાર કલાક સુધી એસઓજીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.